નમસ્તે જીગીસાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટરસ્કોચ દૂધ પૌંઆ. આ દૂધ પૌંઆ ખાવામાં આઈસ્ક્રીમ જેવા લાગે છે, તો તમે તમારા ઘરે આ દૂધ પૌંઆને જરૂર બનાવો. તમે જોઈ શકો છો આની થિકનેસ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે. ફ્રેન્ડ્સ, રેસીપી જોયા પછી જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો બનાવીએ બટરસ્કોચ દૂધ પૌંઆ. બટરસ્કોચ દૂધ પૌંઆ બનાવવા માટે અહીંયા મેં 125 ગ્રામ પૌંઆ લીધા છે. બટાકા પૌંઆ બનાવવા માટે આપણે જે પૌંઆ યુઝ કરીએ છીએ આ એ જ પૌંઆ લીધા છે. હવે હું તેને પાણીથી એકવાર આ રીતે ધોઈ લઈશ અને એને આ રીતે એ ગરણીમાં આપણે પાણી નિતારીને સાઈડમાં આ રીતે મૂકી દઈશું કે એમાં રહેલું એક્સ્ટ્રા પાણી પણ નીકળી જાય. હવે કઢાઈને મેં પાણીથી ભીની કરી દીધી છે અને તેમાં હું 1 લિટર લો ફેટ મિલ્ક નાખીશ. કઢાઈને પાણીથી આ રીતે ભીની કરવાથી મલાઈ તેમાં ચીપકતી નથી. તમે ફૂલ ફેટ મિલ્કનો પણ યુઝ કરી શકો છો. હવે દૂધને આપણે ઉકાળીશું. તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે, તો હું એને આ રીતે એકવાર હલાવી લઈશ અને મીડિયમ આંચ પર હું તેને 4 થી 5 મિનિટ સુધી આ રીતે ઉકળવા દઈશ. તો 4-5 મિનિટ સુધી મેં તેને ઉકાળી લીધું છે. વધારે આપણે તેને ઉકાળવાનું નથી, નહીતર અત્યારથી જ તે એકદમ ગાઢું થઈ જશે. તો ગેસ હું બંધ કરી દઈશ અને કઢાઈને એક સાઈડ પર મૂકી દઈશ. હવે મેં એક નોનસ્ટિક ફ્રાયપેન લીધી છે અને તેમાં મેં 1 નાની ચમચી જેટલું બટર નાખ્યું છે. હવે હું તેમાં 120 ગ્રામ જેટલી ખાંડ નાખીશ. ગેસની આંચ મેં એકદમ ધીમી રાખી છે. હવે આપણે આ રીતે એને લગાતાર હલાવીશું. તમે જોઈ શકો છો ખાંડનો રંગ થોડો બદામી કલરનો થઈ ગયો છે, તો આ રીતનો થવો જોઈએ. ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગી છે. આપણે તેને ધીમી આંચે જ આ રીતે હલાવતા જવાનું છે. થોડો સમય લાગશે પણ તે સારી રીતે ઓગળી જશે. તમે જોઈ શકો છો કે ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એને વધારે નહીં આપણે થવા દઈએ, નહીતર તે બળી જશે. ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે જે દૂધ ગરમ કર્યું હતું તે જ કઢાઈમાં આપણે દૂધ હજુ ગરમ જ છે, તો હવે આની અંદર હું પૌંઆને નાખીશ જે આપણે પાણીમાં પલાળીને રાખ્યા હતા, મતલબ કે ધોઈને રાખ્યા હતા એક સાઈડ પર. તે પૌંઆ મેં કઢાઈમાં નાખી દીધા છે. હવે આપણે આ રીતે કેરેમલાઇઝ કરેલી સુગર છે તેને પણ નાખીશું. આ રીતે સુગરને કેરેમલાઇઝ કરવાથી બટરમાં તેને કેરેમલાઇઝ કરવાથી આનો ટેસ્ટ એકદમ ફાઇન આવે છે. આઈસ્ક્રીમ જેવો દૂધ પૌંઆમાં ટેસ્ટ આવે છે. તમે શરૂઆતમાં તેને નાખશો તો એ એકદમ થીક થઈ જશે, ગાઢું થઈ જશે, પણ ધીરે ધીરે તે ઓગળી જશે. તમે જોઈ શકો છો કે દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસ બંધ જ છે, તો આપણે તેને આ રીતે થોડું હલાવીને મિક્સ કરી લઈશું. તમે ચાહો તો ગેસ ચાલુ પણ કરી શકો છો અને આને થોડું ઉકાળી પણ શકો છો. પણ હવે હું તેમાં બટરસ્કોચ એસેન્સ નાખીશ, 4 થી 5 ડ્રોપ્સ, અને ડ્રાયફ્રૂટ્સ નાખીશ. ડ્રાયફ્રૂટ્સમાં મેં
કાજુ બદામ, ઇલાયચી સોરી મગજતરીના બી અને ચારોલી લીધા છે. ઇલાયચી નથી લીધી. સુગંધ માટે આપણે બટરસ્કોચનો જ યુઝ કરવાનો છે. હવે હું તેને મિક્સ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશ. જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જશે ત્યાં સુધીમાં આપણે જે એમાં પૌંહા નાખ્યા હતા તે પણ ફૂલીને ડબલ થઈ જશે. તમે જોઈ શકો છો કે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયા પછી તેમાં કેટલી થેકનેસ આવી ગઈ છે. પૌંહા પણ એકદમ દૂધ સાથે હળી મળી ગયા છે. આ રીતે આપણે તેને ચમચામાં લઈને આ રીતે નાખીશું તો દૂધ અને પૌંહા એક સાથે જ નીચે પડે છે. એવું નથી કે પહેલાં દૂધ પડે અને પછી પૌંહા. તો આપણા દૂધ પૌંહા પરફેક્ટ મેઝરમેન્ટમાં બનીને તૈયાર થઈ ગયા છે. સ્વાદમાં તે આઈસક્રીમ જેવા લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી યુટ્યુબ પર તમને ક્યાંય નહીં મળે. આ મારી ઇનોવેટિવ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી કેવી લાગી? જો તમને મારી રેસીપી પસંદ હોય, તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. સબસ્ક્રાઇબ કરવાની પછી જે બાજુમાં બેલ આઇકન આવે છે તેની ઉપર પણ પ્રેસ કરો કે હું જે રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.